विश्वास। आकर्षण। रिस्पेक्ट होवो जोईए, એ 40% હોય તો ચાલે, 60% મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, 40% પેલું હોવું જોઈએ। ના આપે આપે બે માંથી બંને જણા થોડા ઘણા આર્ટિફિશિયલ હતા, એટલે બંને જણા હાઈપર હતા, હાઈપર બોલ હતા। પ્રેમ એ બેથી જુદો છે મારા મતે। પ્રેમ છે ને એ સામેવાળી વ્યક્તિને ખબર ન પડે અને છતાંય પ્રેમ સતત ન વિરત રહે ને, એ સાચો પ્રેમ, કારણ કે એ હૃદયથી થાય છે। હલો મેં તો I believe in love. First sight, second sight, third sight. Second, third માં તો હું બહુ આગળ વધી ગયો છું, એટલે first sight, yes, I believe. બહુ સાચું કહું, ઓનેસ્ટલી પ્યાર એકવાર થાય છે એવું આપણને લાગે છે, પણ એવું છે નહીં, કારણ કે તમને જન્મ આપનારી માંથી માંડીને તમારી દીકરીઓ સુધી અને એમના સંતાનો સુધી સતત, એટલે પ્રેમને જો બે પ્રેમીઓની રીતે જોવા જઈએ તો પણ આઈ ડોન્ટ થિંક કે પ્રેમ એકવાર થાય છે। હા, બહુ અઘરું છે, મેરેજ પછીનો લવ તો નહીં જ, સ્કૂલનો બહુ મેચ્યોર ટકતો નથી, એટલે કોલેજ દરમિયાન કે કોલેજ પછીનો પ્રોફેશનલ લાઈફમાં ઘૂસતી વખતનો જે પ્રેમ છે ને એ આઈ થિંક બેની વચ્ચેનો હોય છે। આકર્ષણ પણ અદ્ભુત હોય છે અને વિધાઉટ એટ્રેક્શન તમે કોઈકના બહુ જ પ્રેમમાં પડી જાઓ એવું બહુ હોતું નથી, એટલે આઈ ડોન્ટ બિલીવ ઇન ધીસ। નો, you have to check yourself first. Chokra hai. Banne ni 50-50% to hoye chhe, par 12 kisma manamda ni vadhar hoye chhe. Aarti vade ni to saru hai. Old school, old school. I love old school. Amisha. I love you. I want to marry you. Chido, કારણ કે હું છે ને ઓલમોસ્ટ એવું છે કે મારી દરેક સિરિયલ્સની હિરોઇન્સ જે હોય ને એ બી એની આસપાસના બધા મુખ્ય એટલે મોટા સિનિયર આર્ટિસ્ટ હોય ને બધા બહુ જ મોટા કલાકારો હોય, અને હિરોઇન્સ હંમેશા મોડલિંગમાંથી આવી હોય અને એને સિરિયલ્સમાં કામ ચેનલ સિલેક્ટ કરી હોય ને એવું બધું હોય, એટલે એ છોકરીઓને બહુ જ ગૂંગળામણ ફીલ થાય, કારણ કે પેલા લોકો ઓલમોસ્ટ એટલા બધા સિનિયર હોય ને કે એ લોકો એમનું રેગિંગ જ કરતા હોય લગભગ એવું હોય। એ સમયમાં છોકરીઓને બહુ જ સપોર્ટ સિસ્ટમની જરૂર ડિરેક્ટર તરફથી પડતી હોય, તો એ વખતે મારી પિકઅપ લાઇન હંમેશા આ હોય છે કે આઈ લવ યુ ડાર્લિંગ એન્ડ આઈ વોન્ટ ટુ મેરી યુ। સામેવાળી વ્યક્તિને તમે ગમતા નથી એ કહી નથી શકતા, દેટ ઇઝ ધ ઓનલી રીઝન આઈ થિંક, કારણ કે ચીટ તો જ થઈ શકે, અધરવાઇઝ ખંજરો પડતા ના હોત જો તમારા સાથે પ્રેમ હોત તો। દેટ મીન્સ કે સામાવાળી વ્યક્તિને કાં તો તમે ગમતા નથી, કાં તમને પ્રેમ નથી કરતી એ છોકરી અથવા તો છોકરો, એટલે ક્યાંક જે ચીટ કરે છે એની પાસે સ્ટ્રોંગ રીઝન છે
So I don't blame those who cheat. I blame both. મિત્ર હોવો જોઈએ પહેલો, મિત્ર હોવી જોઈએ પહેલી. ગુજરાતમાં મલ્લિકા સારાભાઈ ફિલ્મ્સમાં જે નથી અવેલેબલ, નથી જીવિત, એ મધુબાલા, એના પછીમાં માધુરી દીક્ષિત, અને હાલ જે છોકરીઓ છે એમાં અત્યારે લેટેસ્ટ જે છોકરીઓ છે એમાં મને દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ. નથી, વેરી, આઈ એમ વેરી પુઅર એટ ડાયલોગ્સ, એટલે મને બહુ ખ્યાલ નથી આવતો. પણ મને છે ને, મને મુજસે શાદી કર લે હા બોલ દે, વરના મેં યહાં સે કૂદ જાઉંગા. શોલે ધર્મેન્દ્ર યાદ આવે બસ. બહુ જ શાંતિ, દરિયા કિનારો, ફાનસ જેવી લાઈટ. ગુજરાત છે પણ ગુજરાતથી બહાર જઈને બે બિયર, અને સામે એક વ્યક્તિ જેની સાથે મસ્ત એન્જોય કરતા કરતા વાત કરતા કરતા ખૂબ વાત કરતા કરતા સમય ક્યાં પસાર થઈ જાય, કદાચ સવારની પહોર થઈ જાય ત્યાં સુધીની વાત. ધેટ ઇઝ માય વેલેન્ટાઇન ડે. બહુ જ બહુ જ બહુ જ ક્ષણે ક્ષણે આપવી જોઈએ. હું થોડો નબળો છું પણ મારે એ શીખવાનું છે. આઈ એમ લર્નિંગ ફ્રોમ આરતી, કારણ કે એ બહુ જ ક્ષણે ક્ષણે ગિફ્ટ આપે, ઓકેઝન શોધી શોધીને ગિફ્ટ આપે. એક પ્રેમમાં એ ઘણા બધાના છે, ધારો કે તો ઘણા બધા, એટલે મારા સિવાય એટલી બધી વ્યક્તિઓને ગિફ્ટ આપતી હોય તો આપણને એમ લાગે કે મારા લેખકોને, મારા એક્ટર્સને, મારા એટલે બધા મારી આસપાસના ઘણા બધાને આરતી ક્યારે ગિફ્ટ આપતી હોય ખબર નથી. સો પ્રેમમાં ગિફ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગલી અગલી વેરી અગલી. નો, નોટ હેપનિંગ પોઝિટિવલી. જે એનો વિરોધ કરે એ યાર, બીજું તો પ્યાર પ્યાર કા દુશ્મન માત્ર અભિમાન છે. પ્યાર કા દુશ્મન એ તમારો ઈગો છે. પ્યાર કા દુશ્મન એવી એવો સ્વભાવ છે કે તમે તમારા અસ્તિત્વની સાથે બીજા અસ્તિત્વને સ્વીકારવાની શક્તિ નથી ને તમે પ્રેમમાં પડ્યા છો. ધીઝ આર ધ મિસફિટ પીપલ. અચૂક દે, સાવરિયો. Kiss. Friends with benefit is okay, I think. પ્રેમની કોઈ આવરદા નથી, પ્રેમની કોઈ ઉંમર થતી નથી હોતી. તમારા એપ્રોચને, તમારા મનને, તમારા પ્રેમની વ્યક્ત કરવાની સ્ટાઇલને, આ બધાને ઉંમર લાગતી હોય છે. પ્રેમ જોવાના જ છે, પ્રેમ ક્યારેય બદલાયો નથી. એટલે ફિલ્મી ભાષામાં કહું તો સાયગલથી માંડીને છેક અત્યારના શાહિદ કપૂર સુધીના હીરોઝની વચ્ચે જે પ્રેમની વ્યાખ્યા છે એ જ વ્યાખ્યા છે. માણસો ગરડા થતા હોય છે પ્રેમની. ફર્સ્ટ ક્રશ સીએન વિદ્યાલય, મારી ટીચર. To marry Aarti, which was very risky for both of us, as far as my story is concerned.
પર્સનલ લાઈફ ઇઝ કન્સર્ન. બી ઇન લવ વિથ મી એઝ ઇટ ઇઝ, હું જેવો છું તેવો. આઈ વિલ બી દેર ફોર યુ ફોર એવર.